Hello everyone, happy to see you here in Sir Engineering Classes, Gujarat's most famous engineering classes. You just search in a Google Sir Engineering Classes and see the result, right? Okay, so myself Jadeja Sir from Sir Engineering Classes, I am here to help you out. Tame badha vidyarthi mitro kahiru shu tame aakhu semester online exam ni raah jota hata, right? Ke online exam aave, badha almost aavi rite j karelu hatu, but suddenly declare thai gayi ઓફલાઈન એક્ઝામ. તો ઓનલાઈન એક્ઝામના ચક્કરમાં અને ઓનલાઈન સ્ટડીના ચક્કરમાં સરખું સેમેસ્ટર પ્રોપરલી સ્ટડી થયું નથી અને હવે તમારી પાસે બહુ લિમિટેડ ડેઝ રહ્યા છે. તો એને લીધે મને ઘણા બધા કોલ્સ આવ્યા, મેસેજ આવ્યા, કમેન્ટ્સ આવી કે સર હવે અમારે શું કરવું જોઈએ. સો આઈ એમ હિયર ટુ હેલ્પ યુ આઉટ. નાવ યુ જસ્ટ નીડ અ પ્રોપર સ્માર્ટ વર્ક. હવે તમારે પ્રોપર સ્માર્ટ વર્ક જોઈએ. જરા પણ ટેન્શન, જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. આખું સેમેસ્ટર જો તમે કાંઈ પણ નહીં કર્યું હોય ને તોય તમે સ્માર્ટ વર્કથી બધું જ અચીવ કરી શકશો 100% ગેરંટી સાથે. પણ સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું એ ઘણા બધા સમજતા હોતા નથી ખરેખર. એટલે પ્રોપર મેથડ નથી કોઈ સ્ટુડન્ટ્સ પાસે કે કઈ રીતે સ્ટડી કરવું જોઈએ, જેને લીધે વધારે મહેનત કરવા છતાંય ઓછા માર્ક આવતા હોય છે. તો સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું એ હું તમને સમજાવું છું. જેમ કે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, હિયર ઇઝ ધી સ્માર્ટ વર્ક, રાઈટ? તો હવે સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું, આટલા દિવસોમાં કેમ શોર્ટ ટાઈમમાં આપણે કમ્પ્લીટ કરવું? તો હવે તમારે, તમને ખબર જ છે કે તમારી પેપર સ્ટાઇલ 56 માર્ક્સની થઈ ગઈ છે, પાસિંગ માર્ક્સ ઓનલી 18 છે. તો તમે વિદ્યાર્થી મિત્રો શું 18 માર્ક્સ ના લાવી શકો? ઓફકોર્સ, ડેફિનેટલી યુ કેન. આખું સેમેસ્ટર કાંઈ ના કર્યું હોય, જેને સબ્જેક્ટના નામે ખબર નથી એવા પણ ઘણા બધા સ્ટુડન્ટ છે, એ પણ 100% ફૂલી પાસ થઈ જ શકે છે. કઈ રીતે? પણ તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે, કઈ રીતે કરશો એ હું શીખવાડું છું. તો તમારા જેવા બધા સ્ટુડન્ટ્સ માટે જ, એના સોલ્યુશન માટે જ અમે એક સર એન્જિનિયરિંગ ક્લાસીસથી એક નવું એક પ્લેટફોર્મ તમને પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વન ડે રિવિઝન બેચ, રાઈટ? તો વન ડે રિવિઝન બેચમાં આપણે કરશીશું તો મોસ્ટ આઈએમપી જેટલા ક્વેશ્ચન છે તમારા એન્જિનિયરિંગના, બધી બ્રાન્ચના, બધા જ સબ્જેક્ટ્સના ઓનલી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, રાઈટ? તો આખા ક્વેશ્ચનમાં તો ઓલમોસ્ટ 80-200 જેટલા ક્વેશ્ચન્સ હશે. બટ હવે આપણી પાસે એટલો ટાઈમ જ નથી, આ વિદ્યાર્થી મિત્રો એટલો ટાઈમ નથી, બધું કરવાની જરૂર નથી, રાઈટ? તો આટલા વર્ષોના એક્સપિરિયન્સ પછી આટલી તો થોડી ઘણી અમને ખબર પડતી જ હોય કે ક્યાં ક્વેશ્ચન મોસ્ટ આઈપી છે, ક્યાં ક્વેશ્ચન કરવા જેવા નથી. અમુક ક્વેશ્ચન ખાલી નોલેજ માટે જ હોય, એ ખાલી સ્ટડી કરવાના હોય તમારે નોલેજ માટે. બટ અત્યારે આપણું હવે ફોકસ નોલેજ નહીં, એક્ઝામ પૂરતું થઈ જવું જોઈએ. આઈ નો બંને જરૂરી છે, બટ અત્યારે ફોકસ હવે ઓનલી એક્ઝામ્સ ઉપર થવું જોઈએ. ઓકે, રાઈટ? સો એક્ઝામમાં 80 ક્વેશ્ચન્સ પોસિબલ નથી. સો હું તમને વન ડે રિવિઝન બેચમાં બધા સબ્જેક્ટના મેક્સિમમમાં મેક્સિમમ 20 ક્વેશ્ચન્સ, રાઈટ? સો નાવ યુ કેન ઇમેજિન તમારે કેટલો સિલેબસ કરવાનો છે. 80 ક્વેશ્ચન્સ નહીં, ઓનલી 20 ક્વેશ્ચન્સ. તો એનો મતલબ શું થયો? 1/4, ફોર્થ પાર્ટ, ચોથા ભાગનું તમારે સિલેબસ કરવાનો છે. માત્ર અને માત્ર 20 જ ક્વેશ્ચન કરી લેશો તો પણ તમે 50% પેપર અટેમ્પ્ટ કરીને આવશો જ, જે મારી ગેરંટી છે તમને, રાઈટ? કેમ કે મોસ્ટ આઈપી ક્વેશ્ચન ક્યાં છે એ હું તમને આખું લિસ્ટ આપીશ, પ્રોવાઈડ કરીશ, અને એના સોલ્યુશન સાથે વન ડે રિવિઝન બેચ. વન ડે રિવિઝન બેચ આપણે કરશી કઈ રીતે, જેની અંદર તમારે ખાલી શું કરવાનું છે, તમારે માત્ર ને માત્ર ખાલી મને દેવાની છે 4 hours. ખાલી 4 કલાક જો તમે મને આપી દેશો તો તમારો આખો સબ્જેક્ટ હું ખાલી 4 કલાકમાં કમ્પ્લીટ કરી દઈશ. એ મારા ઉપર છે કઈ રીતે કમ્પ્લીટ કરવું, શું કરવું, કેમ કરવું, એ મારા ઉપર. તમે મને ખાલી આપો તમારી 4 કલાક. 4 કલાકમાં તમે 4 મહિનાનું જેટલું નથી કરી ગયા એ 4 કલાકની અંદર જ હું તમને શીખવાડી દઈશ. 4 કલાકની અંદર 20 ક્વેશ્ચન્સ એક્ઝામ્પલ સાથે, આઈએમપી સાથે, નોટ્સ સાથે, રાઈટ? ઓકે, તો કઈ રીતે આપણે વન ડે રિવિઝન બેચ કરશી, સ્માર્ટ વર્ક સાથે હું તમને સમજાવું છું. બોર્ડ ઉપર સ્માર્ટ વર્ક કરેલું જ છે. આઈ એમ ટેકિંગ એક્ઝામ્પલ ઓફ સપોઝ સે 3rd semester ઇલેક્ટ્રિકલ. તો આ તમારું જીટીયુનું ટાઈમ ટેબલ છે. આપણે ઓલ ઓવર ગુજરાતના, ખાલી જામનગરના નહીં, રાઈટ? ઓલ ઓવર ગુજરાતના બધા જ સ્ટુડન્ટ માટે, ભલે તમે અત્યારે ગમે તે સિટીમાં છો, રાઈટ, તો પણ તમે જોઈન કરી શકો છો. કઈ રીતે, બધી ડિટેલ હું આપું છું. પહેલાં સ્માર્ટ વર્ક સમજી લ્યો કઈ રીતે આપણે કરશી જોવો જોઈએ. સપોઝ કે આ 3rd semester ઇલેક્ટ્રિકલનું ટાઈમ ટેબલ છે. અત્યારે આ મેં એઝ એન એક્ઝામ્પલ લીધેલું છે
તમે મિકેનિકલમાં હશો, સિવિલમાં હશો, તો એનું પણ ટાઈમ ટેબલ હું તમને આપીશ. એનું સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું, કઈ રીતે રીડિંગ કરવું એ પણ હું તમને સમજાવીશ. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે કે એને જે મગજમાં આવે મજા આવે સબ્જેક્ટ લઈ લે, કે સપોઝ કે ઇલેક્ટ્રિકલ છે, રાઈટ, તો એણે શું કર્યું, ડીસી મશીન સબ્જેક્ટ સ્ટાર્ટ કરવાનું કરી દીધું. પછી થોડીક એક બે કલાક વાંચી લીધા પછી એમાં મજા ના આવી તો સબ્જેક્ટ મૂકી દીધો, સેકન્ડ સબ્જેક્ટ લેવા માંડ્યા. થર્ડ ડે વળી નવો સબ્જેક્ટ. ધીસ ઇઝ નોટ અ પ્રોપર વે. પ્રોપર વે શું છે હું તમને સમજાવું. આવું કરવાથી તમારે શું છે, બધા સબ્જેક્ટ મિક્સઅપ થઈ જાય, ક્યાં સબ્જેક્ટનું શું હતું કે આઈડેન્ટિફાય જ ના થાય. સો તમારે સ્માર્ટ વર્ક કઈ રીતે કરવાનું છે, જે રીતે પેપર છે તમારા, જે ડેટના પેપર છે તમારું, એક્ઝામનું ટાઈમ ટેબલ આવ્યું એ મુજબ સ્માર્ટ વર્ક કરો. આ તમે છેક 1 થી 6 સેમેસ્ટર સુધી બધામાં એપ્લાય કરી શકો છો. આજે હું તમને મેથડ શીખવાડી દઉં છું કઈ રીતે સ્માર્ટ વર્ક થાય, જોવો જોઈએ. જેમ કે મેં તમને અહીંયા બનાવેલું છે, આપણે વન ડે રિવિઝન બેચ કઈ રીતે કરશી. એક જ દિવસ તમારે આપવાનો મને, ખાલી એક દિવસે નહીં, સોરી, 4 જ કલાક, ખાલી 4 જ કલાક તમારે મને આપવાની છે લાઈવ ક્લાસની અંદર. અને એ લાઈવ ક્લાસ જે તમે અત્યાર સુધી સ્ટડી કરતા હતા એવો નહીં, નહીં, તમે સર એન્જિનિયરિંગ ક્લાસીસ છે તમે જેમાં આ વિડીયો જોવો જ છો, તો સર એન્જિનિયરિંગ ક્લાસીસ જે છે એના તમે વિડીયોસ ઉપર ક્લિક કરીને બધા વિડીયોઝ ગો થ્રુ કરો. આપણે ગૂગલ મીટ કે એમાં મિટિંગ નથી કરવાની, નો, એ સોફ્ટવેર બધા મિટિંગ માટે છે. હું તમને લાઈવ ક્લાસ લઈશ બોર્ડ ઉપર જ, જેમ કે ટાઈમ ટેબલે મેં બોર્ડ વર્ક ઉપર જ કર્યું છે, કેમ કે બેસ્ટ મેથડ છે સમજવા માટે બોર્ડ વર્ક. નો પીપીટી, નો સ્લાઇડ શો, ઓનલી બોર્ડ વર્ક વિથ ડિટેલ એક્સપ્લેનેશન, રાઈટ. બધા જ તમને બધા જ ક્વેશ્ચનો બોર્ડ વર્ક સાથે જ બધા જ ફેકલ્ટી સમજાવશે. ઓકે, કઈ રીતે, ચલો ફટાફટથી આપણે સમજી લઈએ. સપોઝ કે આ ઇલેક્ટ્રિકલ થર્ડ સેમેસ્ટરનું જીટીયુનું ટાઈમ ટેબલ છે, એસીસીનું પેપર છે 12th of February, ડીસીએમટીનું જે 16th, ઈસીસી, ઈપીજી એન્ડ ઈઆઈ એક્સેટ્રા, ચલો આટલું ટાઈમ ટેબલ છે. તો એના આપણે કઈ રીતે સ્માર્ટ વર્કમાં એપ્લાય કરવું, જોવો તમે જસ્ટ. ઓકે, તો આપણે શું કરશી, આપણે ફર્સ્ટ પેપર એસીસીનું છે, ફર્સ્ટ પેપર એસીસીનું છે 12th February, 12th February. સો આપણે લાઈવ ક્લાસ કન્ડક્ટ કરશી, લાઈવ રિવિઝન ક્લાસ ક્યારે, 9th February, એટલે 9th February. તમે હજી 9th February સ્ટાર્ટ કરશો. આજે હું વિડીયો બનાવું છું, આજે મારામાં ડેટ બતાવે છે 5th February, 5th February. હજી 2-3 દિવસ કાંઈ નહીં કરો, 9th તારીખથી જો સ્ટાર્ટ કરશો ને તોય તમને હું બધું સારી રીતે પાસ આઉટ કરાવી દઈશ. ઓકે, પાસ નહીં, સૌથી સારા માર્ક, મિનિમમમાં મિનિમમ 50% પેપર તમે અટેમ્પ્ટ કરશો જ. જો કઈ રીતે સ્માર્ટ વર્ક, 9th February આપણે લાઈવ ક્લાસ કન્ડક્ટ કરશું. એટલે 9th February તમે 4 કલાક મને આપી દીધા, તમારો આખો સબ્જેક્ટ એસીસી કમ્પ્લીટ. 9th February તમારો એસીસી આખો સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયો. 10, 11, 12, 3 દિવસ મસ્ત મજાનું પેપર વાંચી લ્યો અને પેપર દઈ આવો. તમારું એસીસીનું પેપર કમ્પ્લીટ 12th તારીખે તમારું એસીસીનું પેપર કમ્પ્લીટ થઈ ગયું. એ જ દિવસે નેક્સ્ટ પેપરનો આપણે લાઈવ ક્લાસ અરેન્જ કરશી. જેમ કે નેક્સ્ટ પેપર છે ડીસી મશીન, તો 12th તારીખે આપણે શેનો લાઈવ ક્લાસ કન્ડક્ટ કર્યો છે, ડીસી મશીનનો. આ પેપર દઈને આવો એટલે તરત જ સાંજે 4 કલાક, એટલું તો તમે આપી શકો, રાઈટ. અને અમે એ દિવસે તમે એટલો ટાઈમ તો કાઢવો જ પડે. એટલે 4 કલાક તમે આપો એટલે તમારો આખો સબ્જેક્ટ ડીસી મશીન થઈ ગયો. 12th તારીખે આખો ડીસી મશીન મોસ્ટ ટાઈમ થી બધું કમ્પ્લીટ. હવે તમારી પાસે રહ્યા કેટલા દિવસ, 13, 14, 15 અને 16, 4 ડેઝ લેફ્ટ. તો 4 દિવસમાં શું તમે ના કરી શકો, 5 જ ચેપ્ટર, રોજ 1 ચેપ્ટર કરો તોય થઈ જાય, બોલો. તો 4 જ દિવસમાં તમારું ડીસી મશીને કમ્પ્લીટ. અને જો કે ક્રેડિટ વાઇઝ તમારે જવું કે તમારે ક્યાં સેમેસ્ટરમાં છો, ક્યાં સબ્જેક્ટની ક્રેડિટ વધારે છે. જેમ કે ઇલેક્ટ્રિકલ છે તો એસીસી, એસી સર્કિટ એન્ડ ડીસી મશીન, આ બંનેની ક્રેડિટ સૌથી વધારે છે, 7 ક્રેડિટ ને 8 ક્રેડિટ. તો આ બે સબ્જેક્ટની ક્રેડિટ જ 15 છે, એટલે આ બે સબ્જેક્ટમાં સૌથી વધારે ધ્યાન આપવાનું છે તમારે. આ 3 સબ્જેક્ટ બરાબર આ 2 સબ્જેક્ટ છે, એટલે આ 2 સબ્જેક્ટમાં જો વધારે સારા માર્ક્સ આવી ગયા તો તમારું એસપીઆઈ ઘણો બધો અપ થઈ જશે, રાઈટ. તો આપણે એના માટે જો આટલા બધા ડેઝ જે છે આપી દીધા, 4 દિવસ તમે વાંચી લ્યો, પેપર દઈ દો, તમારું ડીસી મશીનનો પ્રોબ્લેમ સોલ્વ. 16th તમે ડીસી મશીનનું પેપર દઈ દીધું બપોરે, સાંજે લાઈવ ક્લાસમાં આવી જાઓ. નેક્સ્ટ પેપર જે ઈસીસી બરોબર છે, તો નેક્સ્ટ પેપર ઈસીસી છે. બટ હવે પ્રોબ્લેમ શું છે કે 16 પછી ડાયરેક્ટલી પેપર 23rd, તો એક પેપરમાં 7 દિવસ થોડા આપવાના હોય કંઈ આવા ટાઈમે, તો 7 દિવસ તમારે આપવાના નથી. ઓકે, તો આપણે ઈસીસીની પ્રિપેરેશન પછી કરશું, કેમ કે પછીના પેપરમાં તમે જુઓ તો કન્ટિન્યુઅસ પેપર છે, એકે રજા નથી. તો આ જે 7 દિવસની રજા છે એમાં કે 7-7 દિવસ થોડું ઈસીસીમાં છે રખાઈ જાય. તો એટલે આપણે શું કર્યું, 16 તમારું ડીસી મશીનનું જેવું પેપર કમ્પ્લીટ થાય
આપણે સ્ટાર્ટ કરી દઈશું ઈપીજી પેપર જેવું કમ્પ્લીટ 16th લાઈવ ક્લાસમાં જોઈન થઈ જાઓ તમે ચાર જ કલાક 16th તમારો એક સબ્જેક્ટ કમ્પ્લીટ કયો ઈપીજી સબ્જેક્ટ તમારે લાઈવ ક્લાસમાં અહીંયા જ કમ્પ્લીટ નેક્સ્ટ ડે 17મી તારીખે રીડિંગ કરી લ્યો આખું ઈપીજી વાંચી લ્યો બે દિવસ ઈપીજી સોલ્વ 18th આપણે આનું લાઈવ ક્લાસ કન્ડક્ટ કરશી શેનું ઈઆઈનું કેમ કે એમાં પણ રજા નથી તો ઈઆઈનો લાઈવ ક્લાસ આપણે કન્ડક્ટ કરશી 18th ઓફ ફેબ્રુઆરી 18મી ફેબ્રુઆરી એ સાંજે એટલે 18મી ફેબ્રુઆરી તમારે લાઈવ ક્લાસ કન્ડક્ટ મોસ્ટ ટાઈમ થી બધા ક્વેશ્ચન કમ્પ્લીટ 19મી તારીખે વાંચી લ્યો ડન તો બે દિવસમાં સબ્જેક્ટ કમ્પ્લીટ બે દિવસમાં આ સબ્જેક્ટ કમ્પ્લીટ હવે 20મી તારીખ આવી 20મી તારીખે આપણે આ પેપરનો લાઈવ ક્લાસ રાખશી કે જેથી 20મી એક જ ખાલી ચાર કલાક એક જ દિવસે 20મી તારીખે ખાલી ચાર કલાક આપો ઈસીસી કમ્પ્લીટ પછી તો તમારી પાસે કેટલા દિવસ રહ્યા 21st, 22nd and 23rd 3 days 3 દિવસ ઈસીસી જાતે વાંચી લ્યો અને પેપર લઈ આવો દેટ્સ ઇટ હવે સમજી ગયા અને આ દિવસ પછી તમે આ પેપરનું રિવિઝન કરો પછી આ પેપરનું રિવિઝન કરો એટલે આપણે લાઈવ ક્લાસ સ્ટાર્ટ ક્યાંથી કર્યા 9th ઓફ ફેબ 9મી તારીખથી સ્ટાર્ટ કર્યા અને બધું કમ્પ્લીટ થાય છે 25મીએ તો 9થી સ્ટાર્ટ કરો છો 25મીએ પૂરું થાય છે ચલો તો 9th ટુ એટલે આપણા ક્લાસની તો બધું 24th કમ્પ્લીટ લેટ્સ ટેક સપોઝ 25th તો 9થી 25 તમે કાઉન્ટ કરી શકો છો કેટલા દિવસ થયા એક્ઝેક્ટ 15 to 16 ડેઝ ઓનલી ખાલી 15 થી 16 દિવસ ખાલી તમે જો આ રીતે સ્માર્ટ વર્ક કરો તો આવી રીતે સ્માર્ટ વર્ક કરતા હોય એને કોણ રોકી શકે સારા માર્ક્સ લઈ આવવાથી રાઈટ તો તમને આવું બધું સમજી શકતા હશો તો આવું પ્રોપર સ્માર્ટ વર્ક બધા ના કરી શકે એના માટે આવું ડિટેલ એનાલિસિસ તમને ખબર હોવી જોઈએ આવું સ્માર્ટ વર્ક કરવું પડે એટલે આ 3 દિવસ તમે રીડિંગ ના આપ્યા તો એ 3 દિવસ તમારે આ સબ્જેક્ટ જ વાંચવાનો પછી બીજા સબ્જેક્ટ નહીં આને કહેવાય સ્માર્ટ વર્ક એટલે એ સબ્જેક્ટ ઉપર જ તમારું ફોકસ રહે ને એ સબ્જેક્ટ જ તમને યાદ રહે અને પછી જેવું પેપર હોય તરત એ પેપરનું બધું તમે લખીને આવો રાઈટ તો આ મેં તમને ખાલી એક્ઝામ્પલ આપ્યું હતું 3rd સેમેસ્ટર ઇલેક્ટ્રિકલનું એવી રીતે મારી પાસે બધા જ લાઈવ ક્લાસ ક્યારે કન્ડક્ટ કરશી તમે જોઈ શકો છો 5th સેમેસ્ટર ઇલેક્ટ્રિકલ 3rd સેમેસ્ટર કોમ્પ્યુટર 5th સેમેસ્ટર કોમ્પ્યુટર સિવિલ મિકેનિકલ બધી બ્રાન્ચના બધા જ સબ્જેક્ટ 3rd અને 5th સેમેસ્ટરના રાઈટ અને લાઈવ ક્લાસ કન્ડક્ટ બોર્ડ વર્કમાં લાઈવ ક્લાસ થશે રાઈટ ગૂગલ મીટમાં અને મિટિંગમાં નહીં ઓકે તો બોર્ડ વર્કમાં જ લાઈવ ક્લાસ જેમ તમે અત્યારે વિડીયો જોવો છો હું બધું લખું છું એવી રીતે ડિટેલ એક્સપ્લેનેશન ક્વેશ્ચન આન્સર સોલ્વ થશે થિયરી સોલ્વ થશે એક્ઝામ્પલ સોલ્વ થશે અહીંથી ક્વેશ્ચન મળશે અને લાઈવ ક્લાસ કન્ડક્ટ થઈ ગયા પછી આખો ક્લાસ પૂરો થઈ ગયા પછી એક આપણે બીજો એક એક્સ્ટ્રા ક્લાસ રાખશી ખાલી હાફ એન આવર માટે જેની અંદર બધાના ડાઉટ ક્વેશ્ચન ક્વેરી બધું જ સોલ્વ કરી દેવામાં આવશે રાઈટ તો 15 દિવસમાં તમારું આખું સેમેસ્ટર કમ્પ્લીટ દેટ ઇઝ કોલ્ડ સ્માર્ટ વર્ક તો 15 દિવસની અંદર તમે આખું સેમેસ્ટરનું બધું તમે કમ્પ્લીટ કરી શકો છો આવી રીતે સો આઈ હોપ કે આ રીતે સ્માર્ટ વર્ક જોઈને તમને મજા આવી હોવી જોઈએ બરાબર છે તો આ રીતે તમારે બધા જ સેમેસ્ટરમાં સ્માર્ટ વર્ક કરવાનું છે અને આ બધા સબ્જેક્ટ તમારે જો કમ્પ્લીટ કરવાના હોય એક જ દિવસમાં બરાબર છે તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક ડિટેલ્સ આપેલી છે એબાઉટ અસમાં પણ છે રાઈટ તો એમાં બધી કોન્ટેક ડિટેલ છે રજિસ્ટ્રેશન માટે અત્યારે ને અત્યારે વોટ્સએપ કરો કોલ નહીં લાગે કેમ કે આ ઓનલાઈન ક્લાસમાં હશે તો અત્યારે ને અત્યારે તમે વોટ્સએપ કરો નામ સબ્જેક્ટ અને બ્રાન્ચ લખીને અને હા વન ડે રિવિઝન બેચ ક્વેશ્ચન હતો કે એની ફી કેટલી રાઈટ હા તો ફી તમારે 1/4 જ મારે કરાવવું છે ને એ પણ મોસ્ટ આઈપી તો ફી પણ 1/4 પણ નહીં 1/6 છઠ્ઠા ભાગની ફીસ આપણે અહીંયા ફીસ 2400 છે તમારે 2400 પે નથી કરવાના 2400 ડિવાઇડેડ બાય 6 સો ફીસ ઇઝ જસ્ટ 399 પર સબ્જેક્ટ ઓનલી 4 કલાક 400 રૂપિયા દેટ્સ ઇટ આટલી તમારી ફીસ છે ખાલી સો યુ ગાઈઝ કેન એફોર્ડ ધીસ મચ એક પીઝા ઓછો ખાઈ લેજો તમારા એક સેમેસ્ટરના નામે જેવું સેમેસ્ટર પાસ થાય પછી પાર્ટી કરતા રહેજો તો એક પીઝા ખાલી સેક્રિફાઈસ કરી દેજો અથવા એક સીસીડીની કોફી જે ભેગા પીવો છો એ કોફી બંધ કરી દેજો એક જ દિવસ માટે તો તમારા સબ્જેક્ટ થઈ ગયા 399 પર સબ્જેક્ટ ક્યાં એટલે ક્યાંય નહીં સાંભળ્યું હોય આવી રીતે તો
તો આવું અમને આઈડિયા આવ્યો કેમ, તો કે આટલા બધા સ્ટુડન્ટે અમને ફીડબેક આપ્યું કે આ સેમેસ્ટર આખું અમે કંઈ કર્યું જ નથી, હવે આટલા ટાઈમમાં શું કરવું. તો એના ઉપરથી આઈડિયા લીધો કે તમને આટલા સ્ટુડન્ટ્સને જ સુકામે સ્ટડી કરાવું, આપણે ઓલ ઓવર ગુજરાતના બધા સ્ટુડન્ટ્સને કમ્પ્લીટ કરાવીએ, રાઈટ? અને તમે જોઈન કરવા જઈ રહ્યા છો આખા ગુજરાતના મોસ્ટ ફેમસ એન્જિનિયરિંગ ક્લાસીસમાં. જે લોકોએ ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું છે એ સર્ચ કરે, એકવાર કમ્પલસરી સર્ચ કરે ગૂગલમાં સર એન્જિનિયરિંગ ક્લાસીસ અને રિઝલ્ટ ચેક કરો, એટલે તમને આઈડિયા આવી જશે કે તમે કોની પાસે સ્ટડી કરો છો. અને આ ચેનલના આટલા બધા વિડીયોઝ મૂકેલા જ છે ડેમો ક્લાસીસ માટે, રાઈટ? અને ફૂલ સબ્જેક્ટ જો તમારે શીખવાનો હોય તો પણ યુ આર મોસ્ટ વેલકમ. ઓકે, સો આઈ હોપ કે આ સ્માર્ટ વર્ક તમને બધાને ગમ્યું હશે. આ રીતે આપણે સ્માર્ટ વર્ક કરશી તો તમારી પાસે રાઈટ 15 ડેઝ છે, 5 તમારા સબ્જેક્ટ છે, રોજની તમારે 4 કલાક આપવાની છે. રોજની પણ નહીં, આ રીતે સ્માર્ટ વર્ક કરીને મેં બધાના ટાઈમ ટેબલ બનાવી દીધેલા છે. આ તો ઇલેક્ટ્રિકલના હતા, એવી રીતે કોમ્પ્યુટર, સિવિલ, મિકેનિકલ, કેમિકલ બધી બ્રાન્ચનું પરફેક્ટ ટાઈમ ટેબલ, પરફેક્ટ ગાઈડન્સ સાથે. આનાથી વધારે કોઈ એટલે કોઈ તમને પ્રોવાઈડ કરી શકે નહીં, રાઈટ? તો ફટાફટથી બધા કમ્પલસરી જોઈન થઈ જાય. કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે, એબાઉટ અસમાં છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે. અને હા, ખાસ સબસ્ક્રાઈબ એ કરી જ લેજો, પહેલી વાર કહું છું, બરાબર છે? કેમ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હવે 10,000 મિનિટે થઈ જ ગઈ છે, કે જેથી તમને જે છે બધા વિડીયો જે છે રેગ્યુલરલી મળતા જાય. બધા ટોપિક્સના વિડીયો આપણે અપલોડ કરવાના જ છે. આપણે આ સેમેસ્ટરમાં ફર્સ્ટ ટાઈમ આ ચેનલ ક્રિએટ કરેલી છે ખરેખર, તો બરાબર છે કે બધું આ વખતે ઓનલાઈન એજ્યુકેશન હોય ગયું, તો આપણે આ વખતે ફર્સ્ટ જ સ્ટાર્ટ કરેલી છે. અને તમારા બધાનો ખૂબ ખૂબ સરસ જ સપોર્ટ મળેલો છે આપણને, એટલા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા, આટલા વિડીયો અમે અપલોડ કરી લીધા, વોચ ટાઈમ બધું કમ્પ્લીટ, રાઈટ? સો થેન્ક યુ એવરી વન, બધાએ ખૂબ ખૂબ સપોર્ટ કર્યો અને આવી રીતે સપોર્ટ કરતા રહેશો એવી મને આશા છે. ચલો જોઈન કરી લેજો, અને બાકી બધાને એક્ઝામ માટે ઓલ ધી બેસ્ટ. અને જોઈન ના થાવ તો પણ કાંઈ જ વાંધો નહીં, તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, ડાઉટ હોય તો તમે બિંદાસ આ કોન્ટેક્ટ ઉપર મેસેજ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો, ફ્રી ટાઈમે તમને કમ્પલસરી આન્સર મળશે જ. ઓકે, થેન્ક યુ એવરી વન. ચલો ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ. 15 દિવસ છે, 15 દિવસમાં આપણે બધું જ કમ્પ્લીટ કરવાનું છે, અને આપણે કરી શકીએ છીએ 15 દિવસ, પણ તમારે બાકી બધું બંધ કરી દેવાનું છે. નો વોટ્સએપ, નો મોબાઈલ, નો ટીવી, નો લેપટોપ, નો ગેમ, નો પબજી, બરાબર છે, નો મૂવી, નો વેબ સિરીઝ, કાંઈ જ નહીં. ખાલી 15 દિવસ બંધ કરી દો તમે, ખાલી એટલું તો કરી શકો. એટલે 15 દિવસ ફૂલ ફોકસ કરી લો, એટલે બેલેન્સ થઈ જાય, રાઈટ? અત્યાર સુધી ફૂલ મજા 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 જ કર્યા છે, હવે ખાલી 15 દિવસ માટે સ્ટડી કરી લો, એટલે તમારું આખું સેમેસ્ટર બેલેન્સ. તો આટલી જ એડવાઇસ હતી.